तो बनासकांठा में पण भारतीय विद्यार्थियों फसाया छे, तेमना माता पिता साथे टीवी 9 बात करशे। पहला तो ए जाणवा मांगीशुं तमारी पासे थी के केवी रीतनी परिस्थिति में हाल ए लोको छे, कुलदीप जाणवानो प्रयत्न करशो के केवी परिस्थिति में हाल तेमना संतान छे ए विषे वात करशो, अने हाल परत आवा माटे शुं प्रक्रिया। शिवानी, जे प्रकारे बनासकांठा सहित राज्यभरना अने देशना अलग अलग विद्यार्थीओ युक्रेनना युद्धना माहौलमां फसाया छे, बनासकांठा जिल्लाना पण 40 जेटला विद्यार्थीओ युक्रेनमां फसाया छे। ते पैकीना 3 विद्यार्थीओ वतन परत आव्या छे, परंतु हजु 33 जेटला विद्यार्थीओ जे छे ते युक्रेनमां छे अने तेमने लावा माटेना प्रयत्नो सरकार करी रही छे। परंतु ते वच्चे ચોક્કસથી જે વાલીઓ છે, જે માતા-પિતા છે, તે પોતાના જે બાળકો છે તેને લઈને ચિંતિત છે। આપણી સાથે અત્યારે ધાનેરાના જે વાલી છે કે જેમનો જે દીકરો છે તે યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસર્થે ગયો હતો, તેમની કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તેઓ કયા માહોલમાંથી પસાર થઈ રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ખાસ કરીને આપ જણાવો, યુદ્ધનો માહોલ છે અત્યારે, આપના દીકરા સાથે આપની કોઈ વાત થઈ છે કે કેમ? મારા દીકરાથી સતત 7 દિવસથી હું કોન્ટેક્ટમાં છું, યુદ્ધ જ્યારથી શરૂઆત થયું ત્યારથી હું કોન્ટેક્ટમાં છું, અને હાલ તે રોમાનિયા પહોંચી ચૂક્યો છે, પણ સરકારશ્રી તુરંત એમને અહીંયા પહોંચતા કરે ધાનેરા, તો એવું અમે ઈચ્છીએ છીએ। અને હાલ બી મારા છોકરા સાથે મારી વાતચીત થતી જ રહે છે કન્ટિન્યુટ, અને હાલ બી હું આ કોલ લગાવી રહ્યો છું અને છોકરા જોડે વાત બી થશે, અને અમારા પત્રકારશ્રી આવ્યા છે એમને બી બતાવું છું કે જે આ વાત ચાલુ છે। કેતન બોલો, ખાસ કરીને આપ જણાવો, કેતન ત્યાં છે, તમને કેટલી ચિંતા થાય છે કારણ કે યુદ્ધનો માહોલ છે? યુદ્ધના માહોલથી અમે ચિંતાતુર તો છીએ જ, પણ હાલ રોમાનિયા પહોંચી ગયો સુરક્ષિત, અને અહીંયા પહોંચે ત્યાં સુધી શાંતિ તો ન જ થાય ને, ઘરે ન દેખીએ ત્યાં સુધી અમને અસંતોષ, બાકી જમવાની રહેવાની બધી જ સગવડ ભારત સરકારે કરી છે। તો શિવાની, આ જ પ્રકારે જો જે તેમનો દીકરો છે તેમની સાથે સતત તેઓ ટેલિફોનિક સંપર્કમાં છે, વોટ્સઅપ કોલ દ્વારા, વિડીયો કોલ દ્વારા તેઓ માહિતી મેળવી રહ્યા છે, તેમની માતા સાથે વાત કરશું। ખાસ કરીને કેતન જે છે કે જે અત્યારે રોમાનિયા પહોંચી ગયો છે તેની સાથે વાત કરશું વોટ્સઅપ કોલ દ્વારા। કેતન, આપ જણાવો, જે પ્રકારે અત્યારે આપ રોમાનિયા પહોંચ્યા છો, કેટલા વિદ્યાર્થીઓ છે આપની સાથે અને કયા પ્રકારનો માહોલ છે ત્યાં? કેતન નો સંપર્ક ફરી થઈ રહ્યો છે, તેમની માતા સાથે વાત કરશું। ખાસ કરીને આપનો દીકરો ફસાયેલો છે, શું કહેશો, કેટલી ચિંતા થઈ રહી છે આપને? માતાને તો ચિંતા બહુ હોય છે, બસ ભગવાનની દયાથી આપણો બાબો ત્યાં પહોંચી ગયો છે યુક્રેનમાંથી, આપણે રોમનિયામાં, બસ હવે ખાલી આંખે દેખીએ એટલે સંતોષ થઈ જાય કે આપણો બાબો સેફ તો ત્યાં છે જ। સરકારે બી એમને બહુ જ ફેસિલિટી આપી દીધી છે, ખાવા પીવાની સગવડ આપી છે, અને બહુ સારી રીતે બેઠો છે, પણ અહીંયા આવે એની આપણે રાહ જોઈએ છીએ, એટલે જલ્દી જલ્દી અહીંયા આવે એ માટે માતા પિતા રાહ ચોક્કસ જોઈ રહ્યા છે। ફરી એકવાર કેતનથી વાત કરશું। કેતન, જે પ્રકારે આપની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, ખાસ કરીને આપ યુક્રેન છોડીને આવ્યા, કેવો માહોલ હતો ત્યાં, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે યુદ્ધના માહોલ વચ્ચે? માહોલ તો બહુ પેનિક સિચ્યુએશનમાં હતું, અમે 2 દિવસ બંકરમાં પણ હતા, માહોલ પેનિક સિચ્યુએશન હતું, એટલે જલ્દી જલ્દ નીકળવાની કોશિશ કરીને અત્યારે અમે રોમાનિયા સેફ પહોંચી ગયા છે, અને અત્યારે અમે શેલ્ટરમાં એકદમ સેફ રહ્યા છીએ। કેતન, એ જણાવો, ખાસ કરીને અત્યારે કોઈ આપને વતન પરત ફરવા માટેની કોઈ ફ્લાઇટ થઈ છે કે કેમ, અને કેટલા વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે?